છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તે તહેવારોમાં મીઠાઈઓ સાથે ખાવાની મજા પડે એવા છ નવા નાસ્તાઓ બનાવીશું એકદમ ટેસ્ટી એવા અને ઝટપટ બની જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં બનાવીશું મરચાંના રીંગ ભજીયા ચટપટા ટેસ્ટી એવી ખૂબ જ ખાવાની મજા પડશે તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા લીલા મરચાં તો જે મોળા મરચાં આવે અને જડ્ડાવા મોટા મરચાં આવે એવા લેવાના આપણે મરચાંને ધોઈ અને પછી આ રીતે ઉપરનો ભાગ કટ કરી લઈશું અને પછી આ રીતે મરચાના રીંગ તો આ રીતે નાના નાના સ્લાઇસ કરી લઈશું તો અહીંયા મરચાંની વેરાયટી અમુક આવા મોટા હોય તો પણ તીખી હોય છે તો તમારે ચેક કરીને લેવાની લાઇટ ગ્રીન ગમે તે તમે લીલા મરચાં લેશો એ મોળા જ હોય છે તો આ રીતે મેં મરચાં કટ કરી લીધા અને હવે બીજી વેરાયટી તો આવા પાતળા અને લાઇટ ગ્રીન કલરના જે લીલા મરચાં આવે એ પણ બહુ તીખા નથી હોતા તો એ પણ તમે લઈ શકો છો તો તમને જો કદાચ આવા મોટા ન મળે તો આવા પાતળા લાઇટ ગ્રીન ચીલી પણ લઈ શકો છો તો એને પણ આ રીતે ગોળ ગોળ એના સ્લાઇસ કરી લઈશું આ મરચાંના ભજીયા ટમાટો કેચપ કે આમલીની ચટણી સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે તો તમે ગમે તેટલા બનાવશો એટલા ઓછા જ પડશે આ વેરાયટી છે એટલી મોડી છે કે બાળકો પણ ખાઈ શકે હવે આ રીતે એક બાઉલમાં હું બધા લીલા મરચાંને લઈ લઈશ અને એમાં આપણે હિંગ તો લગભગ એક ટી ટીસ્પૂન જેટલી હિંગ મેં છાંટી દીધી અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને એક ઇંચ આદુને આ રીતે ખમણી લઈશું તો અહીંયા આદુનું પ્રમાણ વધારે રાખવાનું તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો એક ચપટી જેટલી હળદર ઉમેરીશું અને બધી સામગ્રીઓને મિક્સ કરીશું હવે જો મરચાંની વેરાયટી તમારી બહુ તીખી હોય તો તમારે પહેલાં મીઠાવાળા મરચાં કરી અને પછી પાણી નીતારી દેવાનું એટલે મરચાંના ભજીયા છે બહુ તીખા નહીં બને આ વેરાયટી મોડી છે એટલે હું એ પ્રોસેસ નથી કરી રહી હવે આપણે એમાં બે નાના લીંબુનો રસ અને જો મોટું લીંબુ હોય તો એક જ લીંબુનો રસ તમારે નીચોવી દેવાનો તો ખટાશ આદુનું પ્રમાણ સારું એવું રાખવાનું તો આ રીતે મેં લીંબુ બે નાના લીંબુનો રસ તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ મેં નીચોવી દીધો છે અને હવે લાસ્ટમાં તો અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ તો પહેલાં તમારે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો લોટ ઉમેરવાનો પછી જો જરૂર લાગે તો જ ઉમેરવાનો તો અહીંયા લગભગ મેં પાંચ ટેબલ સ્પૂન જેટલો લોટ ઉમેર્યો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હવે જે પાણી મીઠું લીંબુ અને આદુનું થયું છે એમાં જ આ સારી રીતે આ રીતે કોટ થઈ જશે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટવાનું છે આ રીતે અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો આ રીતે બહુ વધારે પડતું પ્રેશર નહીં દેવાનું નહીં તો મરચાંના રીંગ છે એ તૂટી જશે એટલા માટે તો લગભગ મેં હજી એક ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટ્યું અને જે મરચાંના રીંગ છે એના પર આ બેટર છે એ કોટ થઈ જવું જોઈએ એ રીતે તમારે એને મિક્સ કરવાનું છે તો આ રીતે ટોટલ લગભગ મેં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું અને આ રીતે તમે જોઈ શકો છો મરચાંના રીંગ્સ છે એ કોટ થઈ ગયા છે હવે આપણે તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને આ રીતે એક એક મરચાંની રીંગ છે એ હાથમાં લઈ અને ગરમ તેલમાં આપણે એને ઉમેરીશું તો તેલ હવે ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ હું મીડિયમ કરી દઈશ અને આ રીતે મરચાંના રીંગ એક પછી એક આ રીતે ગરમ તેલમાં ઉમેરી દઈશું તો અહીંયા મેં છૂટા કરી લીધા છે મરચાંના રીંગ એટલે એક સાથે હું જલ્દીથી કડાઈમાં ઉમેરી શકું તો આ રીતે બહુ તમે ભાર દઈને મરચાંના રીંગને મિક્સ કરશો તો એ તૂટી જાય છે એટલા માટે તમારે એ ધ્યાન રાખવાનું મરચાં એકદમ કુમળા છે એટલે તરત તૂટી જશે હવે એક મિનિટ જેવું આપણે એને તળીશું પછી સાઈડ ચેન્જ કરી પાછું એક મિનિટ જેવું તળીશું અને પછી એક મિનિટ જેવું બે સાઈડથી ગોલ્ડન જેવો કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ગોલ્ડન જેવા થઈ ગયા છે હજી તમારે થોડા ગોલ્ડન અને ક્રિસ્પી કરવા હોય તો અડધી મિનિટ જેવા વધારે ફ્રાય કરવાના તો તૈયાર છે એ જ રીતે આપણે બીજા મરચાંના રીંગ ભજીયા તો ચીલી રિંગ્સ પણ કહેવાય એકલા તો તમે ટમાટો સોસ કે આંબલીની ચટણી સાથે ખાઈ જ શકો થાળીમાં સાઈડમાં જો ફરસાણમાં પણ તમે આ ભજીયા મૂકશો તો બહુ ટેસ્ટી એવા લાગશે તો એ જ રીતે હું બીજા મરચાંના ભજીયા પણ તળી લઈશ તો એકદમ ક્રિસ્પી એવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા છે અને ગરમ ગરમ તરત જ સર્વ કરવાના થોડીવાર જો તમે એને રહેવા દેશો તો એ સોફ્ટ થઈ જશે તો એ તમારે ધ્યાન રાખવાનું સાથે થોડું ડુંગળી ટમેટાનું કચુંબર ચટપટું એવું તમારે લાલ મરચું લીંબુ ને મીઠું ઉમેરીને સર્વ કરવાનું અને ટમેટો કેચઅપ સાથે અરીંગ ભજીયા ખાવાની તમને બહુ જ મજા આવશે તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરો તો બીજો નાસ્તો તો આમાં તમે પહેલેથી પ્રિપરેશન કરીને સ્ટીમ કરીને રાખી શકો છો અને જ્યારે સવ કરવા હોય ત્યારે તળીને ક્રિસ્પી સર્વ કરી શકો છો તો કોબીનો આ યુનિક એવો ક્રિસ્પી ટેસ્ટી એવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા એક નાની એવી કોબી લીધી છે આપણે અડધી જ કોબી એમાંથી વાપરીશું તો આપણે કોબીને ખમણી લેવાની છે તો ટોટલ અહીંયા તમને અઢી કપ ખમણેલી કોબીની જરૂર પડશે તમે એકદમ ઝીણી ઝીણી એને કટ કરી શકો તો કટ પણ કરી લેવાની તો આ રીતે કોબીને મેં ખમણી લીધી છે હવે આપણે મિક્સર જારમાં આદુ મરચાંની પેસ્ટ બનાવીશું એના માટે ત્રણ લીલા મરચાં અને એક ટુકડો આદુનો લઈ અને એની હું પેસ્ટ બનાવી લઈશ તો મેં પેસ્ટ બનાવી લીધી છે હવે એક બાઉલમાં એક કપ ચણાનો લોટ કે બેસન લઈશું અને સાથે આપણે એમાં ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ ચોખાનો લોટ ઉમેરવાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી એવો થશે અને ટેસ્ટી પણ બહુ એવો લાગશે તો ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ મેં ઉમેરી દીધો એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને સાથે આપણે એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળી ઉમેરી દઈશું અને સાથે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું તો ઉપર થોડા પાથરવા માટે પણ મેં તલ બચાવ્યા છે એક ટી સ્પૂન જેટલા સાથે એક ટી સ્પૂન જેટલી ખાંડ કે ગોળ પણ તમે ઉમેરી શકો છો અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તો ખાટો મીઠો એવો ટેસ્ટ આવશે તો એ રીતે તમારે મસાલો કરવાનો અડધો કપથી થોડા ઉપર ઝીણા કાપેલા લીલા ધાણા અને જે કોબી આપણે ખમણીને રાખી છે એ આપણે અઢી કપ જેટલી ઉમેરી દઈશું તો અડધી કોબી મેં ખમણી તો અઢી કપ જેટલી થઈ છે તો એ મેં ઉમેરી અને અડધો કપ લીલા ધાણા તો આ માપ બરાબર રાખવાનું છે વાટેલા આદુ મરચાં તો લગભગ એક ટેબલ સ્પૂન જેટલા છે ઉમેરી અને મિક્સ કરી દઈશું તો હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કોબીમાં આપણે આ રીતે મીઠું જેવું મિક્સ થશે એટલે એનું નેચરલી થોડું પાણી નીકળશે એટલે આ રીતે એકથી બે મિનિટ જેવું હળવા હાથે આ મિશ્રણને તમારે મિક્સ કરી દેવાનું એટલે થોડી જ વારમાં આ રીતે ભીનું મિશ્રણ જેવો થોડો લોટ બંધાઈ જશે અને પછી જરૂર લાગે એટલું પાણી છાંટી અને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે તો આ લોટ છે આપણે થાળીમાં મૂકી અને થાપી શકીએ એવો સોફ્ટ હોવો જરૂરી છે તો આ રીતે મેં મિક્સ કર્યું તો આવું ભીના જેવું થયું હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટીશું તો એક ટેબલ સ્પૂન જેટલું મેં છાંટ્યું મિક્સ કર્યું અને હજી આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે સોફ્ટ લોટ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે અને સાઈડમાં મૂકી ઢોકળિયાની જે ઢોકળાની પ્લેટ હોય એ મેં લીધી છે અને અડધી ટી સ્પૂન તેલ ઉમેરી આ રીતે સાઈડ પણ સારી રીતે ગ્રીસ કરી લઈશું ગ્રીસ થઈ જાય એટલે જે મિશ્રણ તૈયાર છે એને આપણે આ રીતે થાળીમાં ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દઈશું અને હાથેથી આ રીતે થાપી દઈશું અને એકદમ પ્રોપર એવા એના ચોરસ પીસ પડે એટલે આ રીતે સાઈડમાં થોડું જો થાળીમાં મિશ્રણ ન આવે તો એ રીતે તમારે આ રીતે સાઈડમાં થાપી લેવાનું એટલે એના ચોરસ સારા એવા ટુકડા પડશે તો આ રીતે અને હવે ઉપરથી બેથી ત્રણ ટીસ્પૂન જેટલા સફેદ તલ આ રીતે છાંટી દઈશું અને સૂકા હાથે એને થોડું પ્રેસ કરી દઈશું એટલે તલ છે એ આ રીતે ચીપકી જશે તો હવે આપણે આ મિશ્રણને બાફીશું તો બાફવા માટે મેં ઢોકળિયામાં આમાં બેથી ત્રણ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ જાય એટલે આ રીતે પ્લેટ મૂકી દઈશું ઢાંકી દઈશું અને હવે આપણે પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર બાફીશું તો લગભગ હવે એને બફાતા હાઈ ફ્લેમ પર પંદર મિનિટ જેવું થયું છે અને આ રીતે નાઇફથી આપણે ચેક કરીશું તો એકદમ સારી રીતે બફાઈ ગયું છે અને હવે ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને બહાર કાઢી લગભગ ચારેક મિનિટ જેવું મેં ઠંડુ થવા દીધું છે નાઈફથી આ રીતે સાઈડ અલગ કરી લઈશું અને હવે આ મિશ્રણના ચોરસ ટુકડા આ રીતે કરી લઈશું તો નાના નાના ચોરસ ટુકડા કરવાના બાઇટિંગ સાઇઝના તો બહુ ખાવામાં ટેસ્ટી એવા લાગશે અને હવે જો તમારે ઓછા તેલમાં આ નાસ્તો ખાવો હોય તો આ બાફેલી જે વડી તો કોબીની વડી કહેવાય કે કોબીના મુઠિયા પણ તમે કહી શકો છો તો આ રીતે આપણે એના નાના નાના પીસીસ કરી અને તમારે એને લીલી ચટણી કે ટમાટો સોસ કે ચા સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગશે તો હું તમને બતાવી દઈશ તમે જોઈ શકો છો એકદમ જાળીદાર પોચું આપણે લોટ તમે જો ઓછો રાખો અને શાકભાજી વધારે હોય તો આ નાસ્તો તમારો એકદમ સોફ્ટ જ બનશે અને હવે જો તમારે ક્રિસ્પી ખાવું હોય તો તમે આગલે દિવસે આ રીતે બાફી સ્ટીમ કરી ડબ્બામાં ભરી રેફ્રિજરેટરમાં મૂકી શકો છો અને જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે આ રીતે શેલો ફ્રાય તો આ રીતે ઓછું તેલ ગરમ કરીશું આ રીતે અને એમાં આપણે આ રીતે વળી બધી જેટલી આવે એટલી ગરમ તેલમાં ગોઠવી દઈશું તો તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું આ રીતે વળી બધી ઉમેરી દઈશું અને હવે મીડિયમ ફ્લેમ પર એક સાઈડથી ગોલ્ડન થઈ જાય એટલે આપણે વળીની સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો તો લગભગ એક મિનિટ જેવું લાગશે એક સાઈડથી એને ગોલ્ડન થતાં પાછી આપણે સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળીશું તો આ રીતે લગભગ હવે એને બીજી સાઈડ પણ તળાતા એક મિનિટ ઉપર થઈ ગયું છે મેં એની સાઈડ ચેન્જ કરી લીધી છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ક્રિસ્પી વળી આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે આપણે એને બહાર કાઢી લઈશું કિચન પેપર પર આ રીતે અને એકદમ ક્રિસ્પી એવી એકદમ ટેસ્ટી એવી તો આ રીતે તમે અગાઉથી પણ તૈયારી કરી અને મૂકી શકો છો અને જ્યારે સર્વ કરવી હોય ત્યારે ક્રિસ્પી કરી અને સર્વ કરવાની તો આ રીતે તમે કોબીનો આવો ક્રિસ્પી નવો એવો નાસ્તો જો ન બનાવ્યો હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને લીલી ચટણી ટમાટો સોસ કે પછી એકલા ચા સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગશે ત્રીજો આ નાસ્તો બાળકોને તો ખૂબ જ ભાવશે અને એકદમ સિમ્પલ એવું છે એક તમે તળ્યા વગર પણ બનાવી શકો અને આપે પેનમાં શેકીને પણ બનાવી શકો જો ઓછા તેલમાં બનાવવું હોય આવા બ્રેડ રોલ તમે ક્યારેય નહીં બનાવ્યા હોય એકદમ ટેસ્ટી એવા બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા ચાર વ્હાઈટ બ્રેડ નાની વેરાયટીની આવે એ લીધી છે તમે અહીંયા મલ્ટીગ્રેઇન બ્રેડ વ્હીટ બ્રેડ કે બ્રાઉન બ્રેડ ગમે તે લઈ શકો છો જો મોટી બ્રેડ હોય તો બે ચીલ લેવાની અને આ રીતે આપણે એની કિનારીઓ કટ કરી લઈશું હવે મિક્સર જાર લેશું એમાં બ્રેડના ટુકડા આ રીતે કરી લઈશું અને મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી પલ્સ કરી બ્રેડ ક્રમ્સ તૈયાર કરીશું તો લગભગ ચારથી પાંચ વાર પલ્સ કરશો એટલે આવો બ્રેડ ક્રમ્સ થઈ જશે ને એક બાઉલમાં કાઢી અને એમાં આપણે ચાર બાફેલા બટેટા તો નાના બટેટા છે જો મીડિયમ હોય તો ત્રણ જ લેવાના તો આ રીતે બાફેલા બટેટાને ગરમ ગરમ હોય ત્યારે જ મેં મેશ કરી આ રીતે ઉમેરી દીધા છે હવે સાથે આપણે એમાં એક નાની ડુંગળી ઝીણી કટ કરેલી ડુંગળી ન ખાતો હોય તો કોબી ઉમેરી દેવાની એક ચોથાઈ કપ ઝીણા ટુકડા કરેલા કેપ્સિકમ એક ચોથાઈ કપ લીલા ધાણા બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે સ્વાદ પ્રમાણે પોણી ટી સ્પૂન થ્રી ફોર્થ ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એક ટી સ્પૂન ઓરેગાનો મિક્સર તો જે પિઝા સિઝનિંગ હોય એ જ મેં ઉમેર્યું છે મિક્સ કરી દઈશું મસળી અને જેમ લોટ બંધાઈ જાય એ રીતે આપણે એને મસળી અને આ રીતે મિક્સ કરવાનું છે હવે આપણે આ રીતે મિક્સ થઈ જાય એટલે એમાંથી એક સરખા સાતથી આઠ જેટલા ગોળા બનશે તો આ રીતે મેં બનાવી લીધા છે હવે જો તમે બ્રેડ રોલ બનાવો તો એમાં બહુ ઝંઝટ હોય તમારે બ્રેડ પલાળવી પડે પછી એનું સ્ટફિંગ અલગથી બનાવવું પડે પણ આ એકદમ સિમ્પલ છે આ રીતે ગોળા થઈ જાય એટલે હવે આપણે તો થોડો ચીઝી એવો ટેસ્ટ આવે એટલે એના માટે મેં અહીંયા ચીઝ ક્યુબ લીધા છે તો તમારે અઢી જેટલા ચીઝ ક્યુબ જોશે અહીંયા આટલી સામગ્રીઓ માટે વધારે બનાવવા હોય તો વધારે તમારે બધી સામગ્રીઓ એ રીતે લેવાની તો આ રીતે જો રોલ્સ બનાવવા હોય તો લાંબા આ રીતે કટ કરવાના અને જો ગોળ તમારે બોલ્સ જેવા બનાવવા હોય તો આ રીતે એક ચીઝ ક્યુબમાંથી ચાર ટુકડા કરી લેવાના તો આ રીતે તો આઠ જેટલા તમારા રોલ્સ કે પછી બોલ્સ બનશે તો હવે આ રીતે એક ગોળો લઈ લઈશું હથેળીમાં આ રીતે એને ફ્લેટ કરી દઈશું અને પહેલાં હું બોલ બનાવી રહી છું તો આ રીતે ચોરસ જે ચીઝ ક્યુબ છે એ વચ્ચે મૂકી દઈશું અને એકદમ હળવા હાથે આ રીતે પેક કરીશું વધારાનું જે ઉપર મિશ્રણ રહી જાય એ કાઢી લઈશું અને હવે હાથેથી એકદમ સ્મૂથ કરીશું તો ચીઝ છે એ ક્યાંય ખૂણા પર બહાર ન રહે એ રીતે તમારે એને સ્મૂથ કરી બોલ વાળી લેવાનો તો આ રીતે બીજા બધા બોલ પણ હું રેડી કરી લઈશ અને હવે તમારે આ રીતે રોલ કરવા હોય તો સ્ટીક વચ્ચે આ રીતે ફ્લેટ કરી મૂકવાની હળવા હાથેથી આ રીતે પ્રેસ કરીશું આ રીતે અને હવે એકદમ સ્મૂથ કરી લઈશું હથેળીઓ વચ્ચે આ રીતે થોડું તમે ઘસી અને તમારે ઉપર સાઈડથી પણ ચેક કરવાનું કે ચીઝ બહાર રહેતું નથી તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા રોલ તો આ રીતે તમે જો બ્રેડ રોલ બનાવતા હોય તો એ શેપમાં પણ તમે બનાવી શકો છો તો અહીંયા હું ચાર છે એ રોલવાળી રહી છું અને ચાર છે એ બોલવાળી રહી છું તો આ રીતે હું રોલ અને બોલ્સ સ્મૂથ કરી રેડી કરી લઈશ તો મને અહીંયા ડીપ ફ્રાય કરતાં આ ઓપ્શન વધારે સારો લાગ્યો તો આ રીતે મેં લગભગ બેથી ત્રણ ટીપા તેલના અને ચાર બોલ્સ છે એટલે ચાર મોલ્ડમાં મેં તેલ ઉમેરી દીધું અને મીડિયમ તેલ ગરમ થાય પછી આપણે આ રીતે બોલ્સ મૂકી દઈશું અને આપણે એને લગભગ એક મિનિટ જેવું એક સાઈડથી મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું તો આ રીતે એક એક મિનિટ જેવું થાય એટલે તમારે સાઈડ ચેન્જ કરવાની અને ગોલ્ડન બ્રાઉન બધી સાઈડથી થાય ત્યાં સુધી શીખવાની એર ફ્રાયરમાં તેલ ગ્રીસ કરી અને પણ તમે તળી શકો છો હવે જો તમારે પેન નહીં તળીને ખાવા હોય તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને આ રીતે આપણે એક રોલ ઉમેરી દઈશું આ રીતે ગરમ તેલ હોય એ ઉપરથી થોડું છાંટતા છાટતા જઈ અને આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવો કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો અહીંયા રોલને તમારે દસેક મિનિટ જેવા ડીપ ફ્રીઝમાં મૂકી દેવાના પછી આ રીતે ગરમ તેલમાં ઉમેરી દેવાના અને મીડિયમ ફ્લેમ પર આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો આ રીતે મેં બધા રોલ તળી લીધા છે તમે જોઈ શકો છો તળાઈને પણ એકદમ પરફેક્ટ એવા થશે માત્ર ચીઝ મેલ્ટ ન થાય એ તેલમાં તમારે ધ્યાન રાખવાનું તો એને થોડા તમારે ધ્યાન રાખીને તળવા પડશે અને આ જ રીતે અપે પેનમાં પણ બધી સાઈડથી મેં જે બોલ્સ બનાવ્યા હતા એ પણ ગોલ્ડન થયા ત્યાં સુધી મેં એને શેકી લીધા છે સાથે ગરમ ગરમ સર્વ કરો અંદરથી ચીઝ પણ તમે જોઈ શકો છો બેમાંથી એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થયું છે અને આ તમે જો એકવાર ખાશો તો વારંવાર બનાવવો એવા ટેસ્ટી છે બાળકો બહારનું ફ્રોઝન ફૂડ પણ ભૂલી જશે જો એકવાર તમે આ રીતે બનાવશો ચોથો નાસ્તો તો એ મોસ્ટલી બધાને ભાવતો જ હોય આપણે ચીઝ પનીરના પટ્ટી સમોસા પરફેક્ટ ક્રિસ્પી ફરસાણની દુકાન જેવા જ બનશે જો તમે આ રીતે બનાવો તો અને જો અગાઉથી તમારે તૈયારી કરવી હોય તો પટ્ટી આગલે દિવસે બનાવી તમારે ડીપ ફ્રીઝમાં પેપરમાં પેક કરી મૂકી દેવાની બીજા દિવસે ફોલ્ડ કરી ડીપ ફ્રાય કરી તરત જ સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે પટ્ટી માટેનો લોટ બાંધીશું એના માટે એક બાઉલમાં ડોટ કપ મેંદો વજનમાં મેં બસો ગ્રામ જેટલો મેંદો લીધો છે એમાં એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરીશું કે પછી સ્વાદ પ્રમાણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી રોટલીનો જેવો લોટ હોય એવો લોટ બાંધવાનો છે તો અહીંયા તમને અડધો કપ અને ઉપર એકથી બે ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડશે તો જો તમારે વધારે સમોસા બનાવવા હોય તો એ રીતે લોટ અને પાણીનું માપ લેવાનું લોટ બંધાઈ જાય એટલે એકદમ સારી રીતે સ્મૂથ કરી થોડું મસળી લઈશું થોડા ટીપા તેલના ઉમેરી પાછો થોડો સ્મૂથ કરી લઈશું સ્મૂથ થઈ જાય એટલે લોટને ઢાંકી પાંચથી દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું એના માટે એક બાઉલમાં એકસો પચીસ ગ્રામ પનીર લઈ પનીરને આ રીતે મોટું મોટું ખમણી લઈશું તો અહીંયા પનીરમાં પાણી ન હોય અને મોટું જ ખમણવું જરૂરી છે જો પાણીનું પ્રમાણ અને પનીર થોડું ભીનું ભીનું હશે તો સમોસા તળાઈ જાય તો ક્રિસ્પી થશે પણ પછી તરત જ સોફ્ટ થઈ જશે જો કપથી તમે મેઝર કરો તો એક કપ જેટલું મેં ખમણેલું પનીર લીધું છે હવે એમાં અડધો કપ પ્રોસેસ ચીઝ તો આ રીતે હું એને મોટું મોટું ખમણી લઈશ અડધો કપ જેટલું અને સાથે આપણે અડધો કપ મોઝરેલા ચીઝ બે ચીઝ તમે મિક્સ કરશો તો તમારા સમોસાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે નહીંતર એક જ તમે વાપરી શકો છો એક ચોથાઈ કપ ઝીણા કાપેલા કેપ્સિકમના ટુકડા એક ચોથાઈ કપ બાફેલી મકાઈના દાણા અડધો કપ જેટલા લીલા ધાણા તો એમાં પાણી બિલકુલ ન હોવું જોઈએ મકાઈના દાણા પણ બાફીને મેં એકદમ ટ્રાય કરી ઉમેર્યા છે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તો છથી સાત લીલા મરચાં અને બે ટુકડાના આદુના લઈ પેસ્ટ બનાવી ઉમેરી છે તો સારા એવા પ્રમાણમાં લીલા મરચાં ઉમેરવાના એક ટેબલ સ્પૂન મોળા મરચાંના ટુકડા એક ટી સ્પૂન મરીનો પાવડર બે ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ચીઝમાં પણ હોય તો ધ્યાન રાખીને તમારે ઉમેરવાનું મિક્સ કરી દઈશું અને આપણું આ સ્ટફિંગ બની ગયું છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આવું છૂટું જો પાણીનું પ્રમાણ હશે તો સમોસા લાંબા ટાઈમ ક્રિસ્પી ન રહે એટલા માટે મેં તમને વચ્ચે વચ્ચે કહ્યું છે કે બધી વસ્તુ તમારે મિક્સ કરતાં પહેલાં ચેક કરી લેવાની તો સ્ટફિંગ તૈયાર છે લોટને પણ રેસ્ટ થતાં દસેક મિનિટ જેવું થઈ ગયું છે લોટને ખૂબ જ સારી રીતે મસળે એક સરખા મોટા છ લુવા તો ખાસ ધ્યાન રાખવાનું છે કે છ જ લુવા બનવા જોઈએ જો તમારે નાના સમોસા બનાવવા હોય તો આઠ લુવા બનાવવાના હવે એમાંથી બે લુવા લઈ લઈશું સૂકો લોટ લગાવીશું આ રીતે અને બે લુવાને એક સરખા આપણે વણી લઈશું તો બહુ મોટાની નાની નાની પૂરીની જેમ જ વણવાના છે આ રીતે અને બેનો શેપ એક સરખો હોવો જરૂરી છે તો આ રીતે હવે એના પર બેથી ત્રણ ટીપા જેટલું તેલ લઈ આ રીતે ફેલાવી દઈશું તો એકદમ સારી રીતે કિનારીઓ પર પણ આવે એ રીતે ફેલાવાનું હવે બે ભાગને તેલવાળા ભાગને સૂકા મેંદામાં આ રીતે ડીપ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે અને હવે હવે એક જે તેલવાળો ભાગ છે એના પર બીજો તેલવાળો ભાગ આવે એ રીતે આપણે બે લુવાને ચિપકાવી દઈશું જે રીતે આપણે પળવાળી રોટલી બનાવીએ એ જ રીતે અને આ રીતે એકદમ સારી રીતે એક સરખું આપણે એને પ્રેસ કરી ફેલાવી દઈશું અને હવે સૂકો લોટ છાટી અને બને એટલી પાતળી અને મોટી એક રોટલી તમારે આની બનાવી લેવાની તો આ રીતે બીજા બે લુવાનું પણ તમારે આ જ રીતે ફોલો કરવાનું છે તો આ રીતે હવે વણીશું અને વણતા ટાઈમે આ રીતે તમારે ફેરવી ફેરવીને વણવાનું છે અને રોટલીમાં ચીપટી ન આવે એ ધ્યાન રાખવાનું નહીતર જ્યારે રોટલી શેકાઈ જશે તો તમારી રોટલી છૂટી પડશે તો તૂટી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે તો મેં આટલી મોટી રોટલી વણી અને વણી અને પછી આપણે એને આ રીતે થોડી ખેંચી ચોરસ જેવો થોડો શેપ આપીશું તો હજી પણ તમારે જો પાતળી કરવી હોય તો કરી શકો છો મેં બને એટલી મારાથી પાતળી કરી લીધી હવે આપણે એને શેકીશું શેકવા માટે ઢોસાનો તવો મોટી રોટલી હોય એટલે એ જ જરૂરી છે એકવાર ઢોસાનો તવો ગરમ થઈ જાય એટલે આ રીતે તમારે રોટલી નાખી અને આ રીતે બને એટલી તમારે હજી જો થોડું તમારાથી ફેલાવાય રોટલી તો ફેલાવી દેવાની ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની તો મીડિયમ હાઈ સાઈડ મેં ફ્લેમ રાખી ત્રીસ સેકન્ડ એક સાઈડ શેકી પાછી સાઈડ ચેન્જ કરવાની પાછી ત્રીસ સેકન્ડ શેકી આવી કાચી પાકી રોટલી શેકી લેવાની બે સાઈડ આવી રોટલી તમારી શેકાઈ જાય તો તમે જોઈ શકો છો હવે હાથમાં લેવાની અને હલકું તમારે એને ચોળવાનું તો એકદમ હળવા હાથે બહુ ગરમ હશે એટલે તમે હાથમાં પણ નહીં લઈ શકો અને આ રીતે બે પડ તમે જોઈ શકો છો અલગ થઈ ગયા છે આ રીતે અને હવે એને આપણે કેસરોલમાં મૂકી દઈશું તો બન ડબ્બામાં મૂકવું જરૂરી છે એ જ રીતે મેં બીજી રોટલી પણ વણી લીધી છે એને પણ આ રીતે કાચી પાકી બે સાઈડ શેકી અને તમે જોઈ શકો છો આ રીતે અલગ થઈ ગઈ છે તો આ રીતે એને પણ આપણે અલગ કરી અને આ રીતે મૂકી દઈશું તો આ રીતે મેં છ રોટલી તૈયાર થઈ ગઈ છે તો એકમાંથી બે રોટલી એમ કરી અને છ રોટલી તૈયાર થઈ ગઈ હવે ચાર એક સરખી છે અને એક થોડી નાની છે તો હું ચાર જે એક સરખી છે એને આ રીતે લઈશ તો કેસરોલમાંથી જ મેં કાઢી છે બહાર રહેશે તો રોટલી ડ્રાય થઈ જશે અને સમોસા વાળતા ટાઈમે તૂટશે હવે ચારે એક સરખી જે રોટલીઓ છે એની કિનારી એક સાઈડની થોડી મેં કટ કરી લીધી છે જે અન ઇવન જેવી હોય એ અને એમાંથી આપણે પટ્ટીઓ કટ કરીશું તો આ રીતે ચાર પટ્ટીઓ તમારી કટ થશે તો આ રીતે એક મેં કટ કરી એ જ માપની બીજી આપણે બે વાર કટ કરી લઈશું એટલે ચાર એમ કરીને તમારી ચાર રોટલીમાંથી પટ્ટીઓ કટ થશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં બીજી કટ કરી અને હવે એ જ રીતે આપણે ત્રીજી મૂકીને આ રીતે કટ કરી લઈશું તો આ રીતે તો લગભગ બે રોટલી મારી નાની છે અને ચાર રોટલી આ રીતે મોટી છે તો સમોસા અમારા બાવીસ જેટલા બનશે તમારી જો મોટી રોટલી હશે તો ચોવીસ જેટલા તમારા બનશે તો આ રીતે મેં કટ કરી લીધા છે સાઈડની જે પટ્ટીઓ પાતળી આપણે કાઢી એને તળી અને ઉપર મરચું મીઠું તમે નાખશો તો એ પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગશે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી પટ્ટીઓ સમોસાની તૈયાર છે એ જ રીતે નાની રોટલી છે એમાંથી હું ત્રણ જ પટ્ટીઓ કટ કરીશ અને સાઈડમાં એમાંથી પટ્ટીઓ પણ બચશે એ પણ આપણે કટ કરી સાઈડમાં રાખી દઈશું તો આ રીતે સમોસા જ્યારે આપણે પેક કરીશું તો એને ચિપકાવવા માટે આપણે એક લઈ બનાવવાની છે એના માટે બેથી ત્રણ ટેબલ જેટલો મેંદો અને એમાં ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આવી લઈ તૈયાર કરી લઈશું તો આ રીતે તમારે જેટલી જરૂર લાગે એટલી જ લઈ બનાવવાની પહેલેથી વધારે નહીં બનાવવાની તો આ રીતે લઈ થોડી થીક એવી જાડી તૈયાર છે હવે સમોસા ભરવા માટે આપણે આ રીતે જે સીધી લાઈન હોય એ સાઈડ પટ્ટી મૂકી અને આ રીતે ફોલ્ડ કરી વી પાડીશું એ જ રીતે બીજી સાઈડથી પટ્ટી આ રીતે લઈ વી પાડી અને ખૂણો પાડીશું આ રીતે ખૂણો હાથમાં લેશું અને આ રીતે કોન જેવું તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે હાથમાં આ રીતે કોન લઈ લઈશું અને એમાં આપણે બે ટેબલ સ્પૂન કે ડોટ ટેબલ સ્પૂન જેટલું તો જો તમે પહેલીવાર સમોસા બનાવતા હોય તો બહુ વધારે પડતું સ્ટફિંગ નહીં ભરવાનું નહીં તમને ફોલ્ડ કરતા નહીં ફાવે અને હવે આપણે જે લઈ બનાવી છે એ કિનારી પર આ રીતે લગાવીશું તો સમોસાનું સ્ટફિંગ એકદમ પ્રેસ કરી સરખું ભરી દેવાનું પછી આ રીતે આપણે ખૂણો પાડીશું તો લઈ લગાવી કિનારી પર આ રીતે ચિપકાવી દઈશું તો એકદમ બરાબર રીતે ચીપકી જશે હવે સમોસાને ફેરવી અને જે બચેલો ભાગ છે એના પર લઈ લગાવીશું અને હવે એક જગ્યાએથી ખૂણો નથી પડ્યો તો અહીંયા આ રીતે આપણે એને પ્રેસ કરી અને ચિપકાવી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું સમોસું તૈયાર થઈ ગયું છે એ જ રીતે બીજા સમોસા પણ આપણે તૈયાર કરીશું તો હજી એક બતાવી દઈશ હું તમને તો આ રીતે સીધી પટ્ટી મૂકી બે સાઈડથી વી પાડી અને આ રીતે હાથમાં આપણે આ રીતે કોન લઈ લઈશું જે રીતે મહેંદીના કોન બનાવીએ એ રીતે અને વધારે સ્ટફિંગ ભરવું હોય તો આ રીતે કોનને તમારે થોડો મોટો બીજા કિનારીઓ સાઈડ આ રીતે વી પડે એ રીતે લેવાનો નીચેથી બંધ રહે એ રીતે હાથમાં લઈ અને દોઢ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ મેં ભરી દીધું છે લઈ લગાવી અને આ રીતે ખૂણો પાડી ચિપકાવી દઈશું અને હવે જે બચેલી પટ્ટી છે એના પર પાછી લઈ લગાવી અને ફેરવી આ રીતે અહીંયા આપણે એક વી આ રીતે ખૂણો પાડી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું સમોસું તૈયાર છે આ જ રીતે બીજા બધા સમોસા પણ હું તૈયાર કરી લઈશ તો એક બેમાં તમારે કદાચ પ્રોબ્લેમ થાય પછી તમને આવડી જશે હવે મેં તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું સ્લો ફ્લેમ પર જેટલા સમોસા તેલમાં એકવાર આવે એટલા ઉમેરી દઈશું તો અહીંયા આપણે આ સમોસાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે તો એકદમ ક્રિસ્પી એવા રહેશે તો આ રીતે આપણે એને હવે ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાના છે એક મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરીશું પાછું એક મિનિટ જેવું એને ફેરવીશું તો લગભગ બે સાઈડ તમે બે બે મિનિટ જેવું એને તળશો એટલે સમોસા તમારા ગોલ્ડન એવા થઈ જશે તો આ રીતે તો હવે તમે જોઈ શકો છો સમોસા આવા ગોલ્ડન થઈ ગયા છે આપણે એને સ્લો ફ્લેમ પર તળ્યા છે એટલે બહાર કાઢશું પછી પણ થોડા ગોલ્ડન થશે તો તૈયાર છે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને ઊભા મૂકી દેવાના તો જો થોડું પણ તેલ હોય સમોસામાં એ પણ નીતરી જશે તો એ જ રીતે બીજા સમોસાને પણ આપણે તળી લઈશું તો આ રીતે મેં સમોસા તળે લીધા છે અને મારે બાવીસ જેટલા સમોસા બન્યા છે તો પટ્ટી તમારી જેટલી બને એટલી અને સ્ટફિંગ પણ એ જ પ્રમાણે મેં બનાવ્યું છે તો આ રીતે સમોસા તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા ફરસાણની દુકાન કરતાં પણ ખાવામાં ટેસ્ટી બન્યા છે અને બહાર કરતાં પણ સારા છે તો આ રીતે સમોસા તમે કોઈ મહેમાનો આવવાના હોય કે બાળકો માટે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમે જો એકવાર બનાવશો તો હંમેશા આ સમોસા આ જ રીતે બનાવશો તો સમોસાને ગરમ ગરમ આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું તો એકદમ ક્રિસ્પી એવા અને તમે જોઈ શકો છો ગરમ ગરમ તમે જો એકવાર આ રીતે ખાશો તો વારંવાર બનાવશો એવા ટેસ્ટી આ સમોસા બન્યા છે તો તમે જોઈ શકો છો તો જો તમારા સમોસા કે તમે આવા પટ્ટી સમોસા ન બનાવ્યા હોય તો ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે પટ્ટીઓ સાથે આ ચીઝ પનીરના સમોસાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરો સમોસા કચોરી ભૂલાવી દે એવો આપણે આ પાંચમો નાસ્તો તો મસાલા બાટી તો એ ઉપરથી એકદમ ખસતા આપણે તળ્યા વગર ઘઉંનો લોટ વાપરીને બનાવીશું એકદમ ટેસ્ટી એવી અને હેલ્ધી પણ છે તો આ પણ તમે એકસાથે લોટ બાંધી બનાવી અને સર્વ કરી શકો છો અને બધાને બહુ જ ભાવશે તમે લીલી ચટણી અને ટમાટો કેચઅપ સાથે કરી શકો એક બાઉલમાં એક કપ ઘઉંનો લોટ રોટલીનો લોટ અને એમાં એક ચોથાઈ કપ રવો ઉમેરી દઈશું એક ટી સ્પૂન અજમો આ રીતે મસળી ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને સાથે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી હાથેથી મસળી આ રીતે ઉમેરી દઈશું અને ત્રણ ટી સ્પૂન જેટલું ઘીનું મોણ અહીંયા મેં પીગળેલું ઘી નથી લીધું તો એ રીતે તમારે ઉમેરવાનું અને મિક્સ કરી દઈશું અહીંયા ઘીનું પ્રમાણ મુઠ્ઠી પડતું મોણ હોય એ રીતે આપણે ઉમેરવાનું છે તો તમારે જો વધારે બાટી આવી બનાવી હોય મસાલા બાટી તો વધારે પણ બનાવી શકો છો બહુ ટેસ્ટી બને છે ખાવામાં અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે થોડો કઠણ લોટ તો અડધો કપથી થોડું ઓછું પાણીની તમને જરૂર પડશે એવો લોટ આપણે બાંધીશું તો બાટી છે એકદમ ખસતા આપણે જેમ ભાખરી બનાવીએ એવું એનું લેયર બનશે તો આ રીતે લોટ બંધાઈ ગયો છે તો અડધો કપથી ઓછા પાણીની મને જરૂર પડી અને ભાખરીના લોટથી થોડો ઢીલો અને રોટલીના લોટથી કઠણ એવો લોટ રાખી ઢાંકી સાઈડમાં મૂકીશું તો ત્યાં સુધીમાં આપણે બાટીનો મસાલો બનાવી લઈશું એના માટે ખાણી દસ્તો લેશું એમાં એક ટી સ્પૂન આખા ધાણા અડધી ટી સ્પૂન વરિયાળી અને બે ટી સ્પૂન જીરું ઉમેરી દઈશું અને દરદરૂ આ બધી સામગ્રીઓને વાટી લઈશું અહીંયા જીરું મેં શીકીને લીધું છે તમે કાચું લ્યો તો પણ ચાલે તો આવું મેં વાટી લીધું છે હવે એક પેન લેશું અને એમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તો તેલ બહુ વધારે નથી ઉમેરવાનું તમે ઘી પણ ઉમેરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે વાટેલા ધાણા વરિયાળી અને જીરુંનો મસાલો ઉમેરીશું હલકું સતળાવા દઈશું અને એમાં બે ટી સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ કે તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે અને જો અહીંયા તમે લસણ ન ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે અને એક મિનિટ જેવું એને સાતળી લઈશું તો સ્લો ફ્લેમ પર મેં એક મિનિટ જેવું સાતળી લીધું હવે આપણે એમાં અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું તો લીલું મરચું તીખું કઈ રીતે છે એ રીતે લાલ મરચું ઉમેરવાનું થોડી સેકન્ડો માટે સ્લો ફ્લેમ પર સાતળી લઈશું જેવું સતળાઈ જાય એટલે એક ચોથાઈ કપ બાફેલા લીલા બટાણા વધારે પણ તમે ઉમેરી શકો છો અને સાથે બે બટેટા તો મેં અહીંયા એક મોટું અને એક નાનું બાફેલા બટેટા લીધા છે તો દસ બાટી જેટલી બનશે તો એ પ્રમાણે તમારે અહીંયા બટેટા ઉમેરવાના મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અહીંયા મેં ખુલ્લા પાણીમાં ફ્રેશ લીલા વટાણાને બાફીને લીધા છે સારી રીતે મિક્સ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન સંચળ એક ટી સ્પૂન ગરમ મસાલો બે ટી સ્પૂન આમચૂર પાવડર અને અડધી ટી સ્પૂન મીઠું અને સાથે આપણે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા મીઠું સંચળ અને ચાટ મસાલો ત્રણેય બેલેન્સ કરીને ઉમેરવાનો નહીંતર મીઠું વધી જશે તો એ ધ્યાન રાખવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બેથી ત્રણ મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી સાતળી લઈશું તો મેં પહેલાં બેથી ત્રણ મિનિટ જેવું સાતળ્યું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી અને તમને મસાલો બનાવતા લગભગ છથી સાત મિનિટ જેવું લાગશે લાસ્ટમાં ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું અને આપણો બાટીનો મસાલો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો જેવું સમોસાનું સ્ટફિંગ હોય એવું મેં બનાવ્યું છે તો હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને હવે જે લોટને રેસ્ટ થવા મૂક્યો હતો એને દસેક મિનિટ જેવું થઈ ગયું છે રવાના લીધે થઈને લોટ થોડો કઠણ થશે તો તમારે એકદમ સારી રીતે એને મસળાઈ લેવાનો મસળાઈ અને એમાંથી એક સરખા આઠથી નવ કે જો તમે થોડી નાની બનાવશો બાટી તો દસ જેટલા પણ બનશે તો આ રીતે એક સરખા મેં નવ લુવા કરી લીધા છે હવે એક લુવો લેશું મસળી અને આ રીતે ફ્લેટ કરીશું અને આંગળીઓના મદદથી કપ જેવો આવો શેપ આપીશું તો આ રીતે કિનારીઓ પર વધારે તમારે પ્રેશર આપી અને આ રીતે બને એટલું પાતળું કરવાનું વચ્ચે પણ તમારે એને પાતળું કરતું જવાનું અને પછી આપણે બે ટી સ્પૂન તો એક મોટા ટેબલ સ્પૂન જેટલો મસાલો આ રીતે ભરી દેવાનો અને આ રીતે આપણે હવે એને પેક કરીશું તો આ રીતે કિનારીઓ તમારે એને ગોળ ગોળ આ રીતે શેપ આપવાનો સ્ટફિંગ બહાર આવે નહીં એના માટે એને પ્રેસ કરતું જવાનું અને આ રીતે તમારે પેક કરી દેવાનું તો આ રીતે અને હવે આપણે એને પ્રેસ નહીં કરીએ આ રીતે આપણે બધી બાટી ભરી લઈશું તો હજી એક હું તમને બતાવી દઈશ તો આ રીતે આપણે આંગળીઓના મદદથી ફેલાવી દઈશું લોટને તમે વળીને પણ આ બાટી ભરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે દબાવીને ભરવાનું અને આ રીતે પેક કરીશું તો હથેળી પર બાટીને લઈ અંગૂઠા અને આંગળીના મદદથી આ રીતે પેક કરવાનું તો એકદમ સારી રીતે પેક થઈ જવું જોઈએ તો બાટી તૈયાર છે તો આ રીતે અને હવે ડિઝાઇન આપીશું બાટી જેવી એના માટે નાઇફ લેશું તો બહુ ધારદાર ન હોવી જોઈએ માત્ર આપણે એને ડિઝાઇન આપી રહ્યા છીએ કટ નથી કરી રહ્યા તો હલકો આ રીતે પ્લસનો સાઇન કે આ રીતે ક્રોસની સાઇન આપી દેસું તો આ રીતે હવે બાટી તૈયાર છે શેકવા માટે તો પહેલાં હું તમને કુકરની મેથડ આપણે બે રીતે પેન અને કુક્કર બેમાં શીખી રહ્યા છીએ તો અહીંયા મેં કુકર લીધું છે કુકરના ઢાંકણમાંથી વિસલ અને રીંગ કાઢી લઈશું અને કુકરને સ્લો ફ્લેમ પર હલકું ગરમ થાય એટલે બે ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘી પીગળી જાય એટલે આપણે બાટી આ રીતે હું બે જ કુકરમાં શેકી રહી છું તમે વધારે પણ શીખી શકો છો અને આપણે બાટીને સ્લો ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું થવા દઈશું અને બીજી સાઈડ મેં આપે પેન લીધી છે એમાં આપણે એકથી બે ટીપા જેટલું ઘી મોલ્ડમાં આ રીતે ઉમેરી દઈશું તો જે રીતે તમારી બાટી જેટલી હોય એ પ્રમાણે તમારે ઘી મોલ્ડમાં ઉમેરી દેવાનું બાટીને આ રીતે ઊંધી મેં મૂકી દીધી છે અને ઢાંકી સ્લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈશું પછી આપણે બાટીને ચેક કરીશું કુકરમાં બાટીને થતાં હવે બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરીશું તો ધારદાર સ્પૂન હોય એનાથી તમારે બાટીની સાઈડ ચેન્જ કરવાની તો આ રીતે અને ઢાંકી પાછું બે મિનિટ જેવું થવા દઈશું અહીંયા જે આપણે અપે પેનની બાટી હતી એમાં બે મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એક સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ છે આ રીતે આપણે બાટીની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ બાટીને શેકી લઈશું તો હલકું હલકું ઘી છે એ બાટી પર તમારે લગાવી દેવાનું એટલે એકદમ ખસ્તા એવી તમારી બાટી થશે તો બાટીને હું ઘીમાં નહીં ડીપ કરું એના જગ્યાએ આપણે શેકીએ ત્યારે જ ઘી વાપરીશું તો આ રીતે તો બીજી સાઈડથી પણ બાટીને થતાં બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે જે સાઈડથી બાટી તમારી કાચી હોય એ સાઈડ તમારે એને ફેરવી ફેરવી અને મીડિયમ ફ્લેમ પર શેકી લેવાની કુકરમાં મેં બે સાઈડ બાટીને શેકી લીધી છે હવે સાઈડમાં આ રીતે શેકીશું તો કુકરની બાટીને શેકાતા તમને દસથી બાર મિનિટ જેવું લાગશે જ્યારે અપ્પે પેનની બાટી છે એને લગભગ નવેક મિનિટ જેવું તમને શેકાતા લાગશે તો કુક્કરની બાટી તમે જોઈ શકો છો એકદમ ખસ્તા એવી શેકાઈ ગઈ છે અને એ જ રીતે અપે પેનની જે બાટી છે એ પણ શેકાઈ ગઈ છે તો આવી બધી સાઈડથી ખસ્તા અને ગોલ્ડન જેવી થઈ જાય ત્યાં સુધી અપે પેનની બાટીને શેકવાની તો અપે પેનની બાટી જલ્દીથી શેકાઈ જશે કુકરની બાટી કરતાં તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા એવી અને બહારથી એકદમ ક્રિસ્પી એવી આ બની છે તો હું તમને બતાવી દઈશ આ બાટી તમે લીલી ચટણી અને ટમેટો સોસ સાથે કે પછી ચા સાથે ખાશો તો તમે સમોસા કે કચોરી પણ ભૂલી જાવ એવી ખસ્તા ટેસ્ટી એવી બનશે તો તમે જોઈ શકો છો મસાલો એકદમ પરફેક્ટ એવો છે એનો તો આ રીતે એકદમ ખસતા એવી આ રીતે તમે એને પ્રેસ કરશો તો જે રીતે સમોસા તૂટે એ રીતે જ આ બાટી તૂટશે અને ગરમ ગરમ આ બાટીને સર્વ કરો જેટલી બનાવો એટલી ઓછી પડે એવી આ બાટી ખાવા અને લાસ્ટમાં શાકભાજીથી ભરપૂર એવો ટેસ્ટી નાસ્તો એકદમ ઓછા તેલમાં બની જશે અને બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે એકદમ સિમ્પલ એવો છે અને તમારી પાસે જો ટાઈમ ઓછો હોય તો આ તમે એકસાથે બનાવીને પણ સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ બનાવીએ એના માટે એક બાઉલમાં એક કપ રવો જે ઉપમા માટે આપણે લઈએ રવો એ જ મેં લીધો છે એમાં આપણે એક કપ દહીં તો બહુ ખાટું ન હોય એવું દહીં લેવાનું અને અડધો કપથી થોડું ઓછું પાણી ઉમેરી દઈશું અને સાથે એક ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન આદુની પેસ્ટ ઉમેરી દઈશું વધારે તીખું બનાવવું હોય તો લીલા મરચાંની પેસ્ટ વધારે પણ ઉમેરી શકો છો પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું તો સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે બેટરને આપણે પાંચથી દસેક મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજા વેજીટેબલ જે જોવે એ કટ કરી લઈશું એટલે એકદમ ઝટપટ આ નાસ્તો બની જશે તો ઢાંકી હું એને દસેક મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ દસ મિનિટ પછી બેટર છે એ થોડું ફૂલી અને જાડું થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો પહેલાં થોડું ઢીલું હતું હવે આપણે એમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરી દઈશું જો જરૂર લાગે પછી આપણને તો આપણે થોડું વધારે પણ પાણી ઉમેરીશું હવે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું તો બેટર છે એ નીચે આ રીતે ડ્રોપ થવું જોઈએ તો નથી થતું એટલે પાછું મેં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દીધું છે મિક્સ કરી દઈશું અને હવે બેટર તમે જોઈ શકો છો કેવું છે આપણને આવું બેટર જોવે તો હવે આપણે એમાં એક ચોથાઇ ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા ખાવાના સોડા જે કહેવાય એ મેં ઉમેર્યા છે થોડું અમથું પાણી તો એકથી બે ટી સ્પૂન જેટલું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમે બેકિંગ સોડાની જગ્યાએ તમે એનો ફ્રૂટ સોલ્ટ પણ અડધી ટી સ્પૂન જેટલો ઉમેરી શકો છો તો બેટર તમે જોઈ શકો છો કેવું છે આપણને બેટર છે એ આવું જોવે તો બહુ પાતળું પણ નહીં બહુ જાડું પણ નહીં હવે આપણે ઢોસાનો તવો લેશું અને એના પર આ રીતે અડધી ટી સ્પૂન જેટલું તેલ આ રીતે ફેલાવી દઈશું અને મેં એકદમ નાની ચમચી જે ઘરમાં હોય તમારે એ લેવાની મેં ટી સ્પૂનનું મેઝરિંગ લીધું છે એના પર આપણે આ રીતે એક એક ટી સ્પૂન જેટલું બેટર આ રીતે તવા પર મૂકીશું તો અહીંયા તવો મેં હલકો ગરમ કર્યો છે અને ગેસની ફ્લેમ સ્લો કરી છે તો મીડિયમ એવો તવો ગરમ થાય પછી તેલ ફેલાવી દેવાનું અને પછી સ્લો ફ્લેમ કરી આ રીતે કોઈન્સ તમારે બનાવવાના તો પછી આ રીતે જ્યારે બધા કોઈન્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની અને ઉપરથી થોડા ડ્રાય થાય એટલે કોઈન્સની સાઈડ આપણે આ રીતે ચેન્જ કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા માત્ર એકથી બે જ મિનિટમાં બે સાઈડથી આ રીતે થઈ જશે હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ હાઈ કરી અને આ રીતે કોઇન્સને વચ્ચે લઈ લઈશું એટલે બધા કોઈન્સ બીજી સાઈડથી પણ એકદમ સારા એવા થઈ જાય તો હું તેલ બીજી સાઈડ નથી છાંટી રહી તમારે છાંટવું હોય તો છાંટી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે વચ્ચેના કોઈન્સ પહેલાં શેકાઈ ગયા છે તો હું એને કાઢી લઈશ અને હવે એ જ રીતે જે બીજા છે એને આપણે વચ્ચે લઈ એને પણ ગોલ્ડન કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો બીજા બધા કોઈન્સ પણ બીજી સાઈડથી આવા ગોલ્ડન થઈ ગયા છે તો આ રીતે આ પણ એકલા તમે ખાશો તો પણ બહુ ટેસ્ટી એવા લાગે છે તો તૈયાર છે આ જ રીતે બીજા બધા કોઈન્સ પણ મેં બનાવી લીધા છે અને હા આ બીજા ગેસ પર થતા હતા ત્યાં સુધીમાં સાઈડમાં મેં વઘાર પણ મૂકી દીધો હતો એટલે માત્ર તમે પંદર મિનિટમાં નાસ્તો બનાવીને સર્વ કરી શકો છો તો કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે દસથી પંદર મીઠા લીમડાના પાન એક ચોથાએ ટી સ્પૂન જેટલી હિંગ એક લીલા મરચાંના ટુકડા તમે ઝીણા ઝીણા કરીને પણ ઉમેરી શકો છો તીખાશ વધારે જોવે તો થોડા વધારે પણ લઈ શકો છો પણ બહુ વધારે તીખું નહીં બનાવવાનું નહીતર બાળકો નહીં ખાઈ શકે બે નાની ડુંગળી ઝીણી કટ કરી મેં ઉમેરી દીધી અને એને એકદમ સારી રીતે સાતળી લઈશું તો આ રીતે હલકી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ડુંગળીને સાતળી લેવાની છે આ રેસિપીમાં જો તમારે ડુંગળી ન વાપરવી હોય તમે ડુંગળી ન ખાતા હોય તો કોબી ઝીણી કટ કરીને ઉમેરી શકો છો તો ડુંગળી આવી ગોલ્ડન જેવી થઈ ગઈ છે હવે આપણે એમાં કેપ્સિકમ તો અડધું કેપ્સિકમ આ રીતે ઝીણું કટ કરેલું ઉમેરી દઈશું હોય તો ઉમેરવાનું નહીંતર સ્કીપ પણ કરી શકો છો મિક્સ કરી એકથી બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું તો આ રીતે સતળાઈ જાય એટલે અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂનથી થોડું ઓછું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું એકદમ સારી રીતે મિક્સ કરી અને એક મિનિટ જેવું મસાલા સાથે સાતળી લઈશું એક મિનિટ જેવું થાય પછી નાનું ટમેટું કે અડધું ટમેટું ઝીણું કટ કરેલું ઉમેરી દઈશું અને એને બે મિનિટ માટે સાતળી લઈશું તો એકદમ સારી રીતે થોડા શાકભાજી ક્રંચી રહે એ રીતે હવે કેપ્સિકમ અને ટમેટાને મેં સાતળ્યા છે તો બહુ સિમ્પલ એવું આપણે બનાવી રહ્યા છીએ થોડો ચટપટો જેવો ટેસ્ટ દેવા માટે આપણે એમાં એક ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ જો તમને થોડું ખાટું મીઠું વધારે જોવે તો બે ટેબલ સ્પૂન જેટલો ટમેટો કેચઅપ ઉમેરી દેવાનો અને સાથે એક ટી સ્પૂન જેટલું બટર ઉમેરીશું બટરથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બટર જો તમારે ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બટર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો લગભગ અડધી મિનિટ જેવું થઈ ગયું છે અને હવે જે આપણે કોઈન્સ બનાવીને રાખ્યા છે એ બધા જ ઉમેરી દઈશું અને હળવા હાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું કોઈન્સ છે એ મસાલા સાથે સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી તમારે એને આ રીતે મિક્સ કરતું રહેવાનું અને ગેસની ફ્લેમ હવે મીડિયમ હું કરી દઈશ તો પહેલાં મેં થોડીવાર માટે સ્લો કરી હતી હવે મીડિયમ કરી મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું મસાલા કોઈન્સને આપણે સાતળી લઈશું તો આ રીતે સતળાઈ જાય એટલે એકથી બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું તો એકદમ સિમ્પલ એવા છે ચટપટા છે અને ઝટપટ બની જાય છે અને બહુ જ ભાવશે બધાને અને લાસ્ટમાં આપણે થોડું મીઠું એડજસ્ટ કરીશું તો મીઠું આપણે કોઈન્સમાં જે બેટર બનાવ્યું એમાં ઉમેર્યું હતું માત્ર આપણે કેપ્સિકમ ડુંગળી અને ટમેટા પૂરતું જ એક ચોથાઈ ટી સ્પૂન જેટલું મેં ઉમેર્યું છે મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ આપણો આ નાસ્તો સર્વ કરવા માટે તૈયાર છે તો સર્વિંગ પ્લેટમાં તમે જોઈ શકો છો ગરમ ગરમ હોય ત્યારે જ તમારે આ રીતે સર્વ કરવાનું અને જો બાળકોને તમારે ખાસ બનાવવું હોય તો થોડું તમારે ચીઝ ખમણી દેવાનું બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો તો આ રીતે આ રેસીપીથી તમે ત્રણ લોકો માટે આ નાસ્તો બનાવી શકશો તો એકદમ ઓછા તેલમાં બની જાય એવો ચટપટો ટેસ્ટી મસાલેદાર તો આને મસાલા કોઈન્સ કીધા છે એકવાર તમે જરૂરથી ટ્રાય તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ